હેલો મિત્રો, તો સ્વાગત છે ફરીથી આપણી આ યુટ્યુબ ચેનલ ચરની ગુજરાત ઉપર. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે દર્શન કરીશું બુટ ભવાની માતાજી તથા મેરિયા ભવાની જે જગ્યા આવેલ છે તે. તો ચાલો આજનો આ વિડીયો આપણે આગળ ચાલુ કરીએ. તો એના પહેલાં તમે જો ચેનલ ઉપર નવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં આપેલ બેલ આઇકન પડીને ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક કરીને ઓન કરી નાખો અને તમારા મિત્રોની સાથે શેર કરી દો. તો ચાલો આજનો આ વિડીયો આપણે આગળ વધારીએ. તો મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ જે મેરિયા ભવાની ખાંભી આવેલ છે ત્યાં. તો આ તમે સામે જોઈ જ શકો છો, તે આ સ્થાન છે મેરિયા ભવાની સમાધિનું સ્થાન, અને તેનો ઇતિહાસ પણ અહીંયા લખેલો છે એ પણ હું તમને બતાવી દઉં. તો મિત્રો, આ અહીંયા ઇતિહાસ લખેલો છે, જેમાં લખેલું જ છે મેરિયા ભવાની જગ્યાનો ઇતિહાસ. તો સંવત 1648ના દિન 15/11 પ્રભાત હળવદથી વળતા સાપકડા જતાં મેપાસુનનો દીકરો મેર્યો અને માતા તેનો વધ કરાયો. તો આવો કંઈક તેનો ઇતિહાસ છે. અને આ ખાંભીની સામે બિલકુલ તમે જોઈ શકો છો ત્યાં આવેલું છે બુટ ભવાની માતાનું મંદિર. તો ચાલો હવે આપણે આગળ વધીએ અને મંદિરે માતાજીના દર્શન કરીએ. અહીંયા તમે જોઈ શકો છો બાળકો માટે જે ખેલવા માટેના પણ સાધનો છે. તો મિત્રો, અહીંયા પ્રાંગણમાં, મંદિરના પ્રાંગણમાં તમે જોઈ શકો છો કે આ સોળું મોટું આવેલું છે, જ્યાં તમે તાવો હોય કે બીજા માતાજીના જે નિવેદ અથવા પ્રસાદ બનાવવા માટેની સુવિધા પણ છે, જે અહીંયા અલગ અલગ વિગતથી લખેલું છે, જેમાં ગેસ ઉપર બનાવવામાં આવતું હોય તો તેની પણ અલગ રીતે બનાવવામાં આવ્યું છે. તો આ છે અહીંનું રસોડું જે મંદિરના પ્રાંગણમાં જ આવેલું છે. ને આ તમે અત્યારે જે જોઈ રહ્યા છો તે છે મંદિરનું પૂરેપૂરું પ્રાંગણ, અને સામેની બાજુ જે દેખાઈ રહ્યું છે તે છે બુટ ભવાની માતાજીનું મંદિર. તો મિત્રો, આપણી આ ચેનલ ઉપર આવા વિડીયો આવતા રહેશે. તો અત્યાર સુધી તમે જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જરૂર સપોર્ટ કરજો, અને વિડીયોને લાઈક તથા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે વિડીયોમાં પાછા આગળ વધીએ. તો આજનો આ વિડીયો કેવો લાગ્યો એ તો કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને આગળ હું તમને જે ઇતિહાસ છે તેને પ્રદર્શિત કરતું એક મ્યુઝિયમ ટાઈપ બનાવવામાં આવેલ છે, જેમાં માતાજી જે સ્વરૂપ ધારણ કરેલા એ પણ દર્શાવવામાં આવેલ છે, તથા મેર્યપુર ગાડા સહિતનું જે વર્ણન છે તે હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. તો વિડીયોમાં જરૂર બને રહે. તો આ સામે તમે જોઈ રહ્યા છો તે હવનકુંડ છે, અને આ સ્તંભો ઉપર જે મંડપ ટાઈપ બનાવવામાં આવેલ મંદિરની આગળ તેને
તમે જોઈ શકો છો કેટલું સુંદર લાગે છે। તો ચાલો હવે આપણે આગળ માતાજીને દર્શન કરી લઈએ અને પછી હું તમને બતાવી દઉં ત્યાં મ્યુઝિયમ ટાઈપ જે બનાવવામાં આવેલ છે તે। તો મિત્રો આ છે માતાજીની ઝાંખી, જે ઇતિહાસ છે તે પ્રમાણેનું દર્શાવતું આ એક તરફ છે મ્યુઝિયમ ટાઈપ, જેમાં તમે જોઈ શકો છો કે માતાજીએ જે 60 વર્ષના ડોશીનું સ્વરૂપ લીધું હતું એ અને વેરિયપુર ગાડા સહિતનું વર્ણન જોવા મળે આપણને। અને આ બાજુ દર્શાવવામાં આવ્યું છે માતાજીએ જે 16 વર્ષનું સુંદરીનું સ્વરૂપ લીધું હતું તે અહીંયા લખેલું છે, તમે વાંચી પણ શકો છો। તો મિત્રો આવો કંઈક હતો વિડીયો, હવે આપણે વાત કરી લઈએ કે અહીંયા કઈ રીતે આવવું એના વિશે। તો આ જગ્યાને જેઠવા તાર અથવા તો મેરિયા ભુવાની જગ્યા તરીકે ઓળખવામાં આવે છે અને અહીંયા આવવા માટે સરા ગામેથી 18 કિલોમીટર ને હળવદથી 11 કિલોમીટરના અંતરે આ સ્થાન આવેલું છે। જરૂર તમે પણ ક્યારેક મુલાકાત લેજો। તો ચાલો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ હતું અને આગળ હું તમને જે અહીંયા એક બેનર લગાવેલું છે એમાં તેનો ઇતિહાસ લખેલો એ પણ હું તમને આગળ બતાવી દઉં અને પછી આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ અને મળીશું આગળ નવા વિડીયોની સાથે। તો મિત્રો અહીંયા જે માતાજીએ પરચા પૂરેલા તેનો ઇતિહાસ લખેલો છે જે તમે જોઈ શકો છો।